પંચમહાલના મોરવા હડપ તાલુકાના વડોદરાના પાટિયા પાછળ આવેલી જંગલની જમીનમાં ખેડૂત ખેડતો હતો તેના પર વન વિભાગ દ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વન વિભાગે ખેડૂતનું કાચું મકાન દૂર કરીને કબજો મેળવ્યો હતો જ્યારે ખેડૂત દ્વારા આ જંગલની જમીન મળી હોવાનું રટણ કરવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર છે। પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા મોરવા હડપથી સંતરામપુર તરફ જવાના માર્ગ ઉપર આવેલ વાડોદર બેનના પાટિયા પાછળ આવેલી જંગલની જમીન ખેડૂત લક્ષ્મણભાઈ માનાભાઈ ખાંટ અને તેમનો પરિવાર પાછલા કેટલાક વર્ષોથી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। વન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલાં આ જંગલની જમીન ઉપર ખેડૂતનું કાચું મકાન જેસીબી મશીન દ્વારા તોડી પડાતા ખેડૂત અને તેનો પરિવાર ભારે ચિંતામાં ઘરકાવ થઈ ગયો હતો। વન વિભાગ દ્વારા 2 હેક્ટરથી વધુ જમીન પર કબજો કરવા સાથે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ખેડૂત લક્ષ્મણભાઈ ખાંટ દ્વારા નસીરપુર ખાતે પાનમ જળાશયમાં મારા પરિવારની જમીન ડૂબાણમાં જતા તે વખતે પુનઃવસવાટ માટે જમીન અને અમને આપવામાં આવતા મારો પરિવાર આ જમીન પર વર્ષોથી વસવાટ કરવાની સાથે ખેતી કરી રહ્યા છે। વન વિભાગ દ્વારા અચાનક વર્ષો પછી રોડથી અડીને આવેલી જંગલની જમીન ખેડૂત જે ખેડતો હતો તેના પર કાર્યવાહી કરવામાં આવતા હાલ તાલુકા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। વન વિભાગ દ્વારા આ 2 હેક્ટર કરતાં વધુ જંગલની જમીન પર બાંબો વાંસનું પ્લાન્ટેશન કરવામાં આવનાર છે। ખેડૂત લક્ષ્મણભાઈ ખાંટ આ જંગલની જમીન તેમની હોવાનું રટણ કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ શું કાર્યવાહી હાથ ધરશે તે જોવું બની રહ્યું છે। પ્રિતેશ દરજી જે તે સમયે અમારા જે નસીબપુરમાં પોનમાં જળાશયમાં ડૂબાણમાં જતા મારા બાપુને મોના કિસરાને જમીન પ્લોટ ફાળવી પુનર્વસવાટને આપવામાં આવી, તેનો કબજો મોના કિસરાને સોંપ્યો, એમાં અમે ભોગવટો કરતા હતા અને 1992 સાલમાં સરકારના હુકમો કે જેને જમીન ખીડી તેને આપવાની, તો મેં જંગલની જમીન ખીડી એનો દંડ ભરેલો છે અને એની પહોંચી મેળવી છે। પછી અમે જે ગ્રામ કક્ષા સમિતિ છે એને ફોરમ ભર્યો છે, તેવો ફોરમ અમારો પ્રોજેક્ટ કલેક્ટર ઓફિસે પડ્યો છે અને તેથી મને કલેક્ટરે શહેરાથી લખ્યું કે કલેક્ટરને અને મામલતદારને કે જે આ જમીન લક્ષ્મણભાઈ મોહનભાઈ કાયમી ધોરણે જમીન ફાળવવા બદલ મામલતદારને જાણ કરવામાં આવે છે એવું મારી પાસે લેટર ગયેલું છે। છતાં અહીં ફોરેસ્ટ ખાતાના કર્મચારી આજની તારીખે ફોરેસ્ટ ખાતાનો જે જમીન મારી કબજે હતી તેનો કબજો પડાવી લે છે અને મારું મકાન પાડી દીધું આજની તારીખે, અને મેં હમણાં આજની મારી એલવર્ટ કરેલી જમીન પુનર્વસવાટની હતી તેમાં મકાઈ અને ડોંગરનું વાવેતર કરેલું, તેને અત્યારે ખોદકામ કરીને નુકસાન કરે છે। પછી આગળ કલર જો કંઈ ઘર હતું મારું, તો મારા છોકરા રહેતા હતા દશરથ, તે પણ તોડી નાખી દીધું ફોરેસ્ટ ખાતાવાળે। આજની તારીખે અમારા પુનર્વસવાટ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જવાના છીએ અને અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા, જેમ કે ન્યાયાધીશ બેઠો છે કલેક્ટર સાહેબ, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરી, અમારી કોઈ રાત ફરિયાદ સાંભળતું નથી। શું નામ તમારું? લક્ષ્મણભાઈ મારું નામ છે, લક્ષ્મણભાઈ માનાભાઈ।